કૃષ્ણ, જય માતાજી. આજે અમે બધા વાડી આવ્યા છીએ ફૂલ ફેમિલી સાથે. અમારા ઘઉં આવેલા છે, બધી નારિયેળી છે, શિવને એમ પપ્પા જાય છે, બા છે, દાદા છે. આ ઘઉં વાવેલા છે, રીંગણી છે. તો બીજું બધું શાકભાજી ક્યાં છે દાદા? આ રાવણો છે ને, આ ચીકુડી, નારિયેળી, મીઠો લીમડો લઈ લેજો. લીમડો લઈ લ્યો ને, સંભારો કરવા છે. એ આ બાજુ, આ બાજુ ન્યા ક્યાં વયો ગયો? આ છે મીઠો લીમડો, આ છે દાડમ, આ છે પાણીની સુવિધા. પપૈયા છે, કેળ, કેળા છે, એમાં છે કુવો. આજો લવ છું. આ એના પપ્પા છે ને, એ રીંગણ ઉતારે છે. એ કૃષિ, એ દાદા, એને ધ્યાન રાખજો જરાક. હા બતાવો તો હાથમાં. આ તાજા તાજા રીંગણ છે અમારી વાડીના. જો આ બધી રીંગણી છે. આ છે પપૈયા, અહીંયા તો નથી. આ છે કેળ અને કેળા. એ વિજય, આ શું છે? આવડું આ કે આ એડા છે, પપૈયા છે મરો. આ જો વાડીની તો મજા કઈક ઓર જ હોય. અને એમાં અમારી લીલી લીલી હરિયાળી વાડી એટલે અમારા બા જો ખોરો વાળીને ટમેટા લીયા છે, રીંગણા લીધા છે. પછી આ દાદા, હું કેવું, આ અમારો કૃષિ છે ને, હાથમાં ઘઉંનું ડુંડું લીધું છે, એમાં લીલા ઘઉંનો પોક ખાવાની બહુ મજા આવે. કૃષિ બિસ્કિટ ખાય. હવે અમે છે ને ઘણા બધી લેવા જઈએ છીએ. આ છે અમારી વાડી, પછી આ ભૂકાનો ઢગલો છે, આ છે રોટાવેટર. ઈ કેમ કરવાનું? આ છે તારું નામ શું છે? નામ આવડે શું છે? લક્ષ્મી. અરે વાહ, મસ્ત નામ છે. હાલ લક્ષ્મી, હવે જઈએ છીએ ધાણા ભાજી મેથી લેવા માટે. ચલો કૃષિ ઉભી ચાલ રહા હે. શું લઈ લીધું? ઝડપ કરે.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અમે પીપળાના સ્વામી મંદિર આવ્યા છીએ. આ છે મેથી, વાડીની ધાણા ભાજીની શું સુગંધ આવે છે. એ મારા હાટું ઉભા રહ્યો. આ છે બીટ. બીટના પાન છે ને એ રાણી ગુલાબી કલરના હોય. જો અચ્છા અચ્છા, મેં પહેલી વાર જોયા છે. ધાણા ભાજી છે. મેથી આજ અમે છે ને બધા ફૂલ ફેમિલી સાથે વાડીમાં આવ્યા છીએ. મારી ધનસ્વી પહેલી વાર વાડી આવી છે. પેલા સ્વામી મંદિર ગયા હતા, અહીંથી થોડુંક જ દૂર થાય છે. પીપરાણા સ્વામી મંદિર છે, બહુ જ મસ્ત છે. ત્યાં અમે જઈને આવ્યા. અત્યારે વાડી ને પર્સનલી વાડી બહુ ગમે છે. મારા કૃષિને પણ બહુ ગમે છે. અમારી વાડી એટલી રોનક વાળી છે ને કે અહીંથી જવાનું મન થાય એવું નથી. આ વ્લોગ દ્વારા હું એક વાત કહેવા માગું છું મિત્રો, કે કોઈ પણ ગરીબ માણસ હોય એને ક્યારેય નીચું ન માનવું જોઈએ. કારણ કે અત્યારે એવું થઈ ગયું છે કે મોટા માણસ હોય અને જેને કહેવાય કે કાંઈ ખબર ના પડતી હોય, છતાં એને બધા હાજી હાજી કરતા હોય, અને નાના માણસો હોય એ હોશિયાર હોવા છતાં કોઈ પૂછતા નથી. એટલે પૈસાને વધારે માન છે પણ એવું રખાય નહીં. કારણ કે ગરીબ માણસો પણ હોશિયાર હોય છે, તો ક્યારેય કોઈને નાના ન ગણવા. આ અમારા પપ્પા છે, એ આવ્યા છે, ક્રિશિયુ છે, બા છે, પછી આ કેળા તો ગજબ છે, બહુ મોટી લૂમ છે. આ બધું અમારી વાડીનું છે. આ છે કારેલી, એમાં કારેલા છે પણ નાના નાના છે. હા, આ છે કૂવો. ઓલું શું કહેવાય બાપા, નેચર પાણી કહેવાય ને. હા, અમારે આ વાડીએ નેચર પાણી છે એટલે હંમેશાને માટે હરિયાળી જ રહે છે. અને આ છે ને, આ છે ગલકાનો મેલો, પણ ગલકા દેખાતા નથી, નાના નાના દેખાય છે. ઉતારી લીધા છે, અહીંયા ભાગ્યાવાળા રહે છે. આ રહ્યા છે, જો આવી રહ્યું દાદા. આ છે તુવેર. છે તુવેર. અડધી વાડીમાં તુવેર છે અને અડધી વાડીમાં ઘઉં છે. આ છે નીચેનું ખેતર, આ છે ઉપરનું ખેતર. આમ તો હવે સાંજ થવા આવી છે, થોડી વારમાં ઘરે જાશું. તો આ વાડીની રોનક અમારી, અને આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને સૌને મારા જય શ્રી કૃષ્ણ.
ધનો સુઈને 12 મળે એ ટોપી ગઈ હાલો હવે ફાઇનલી ઘરે જવાનું છે